Hello everyone, good morning to all. Standard 6, subject English, Unit 2, Tu Mocho. Dear students, in this unit, last episode, we learned activity 3, I checked it. Now today, we are going to learn activity 4. Dear students, agao apne activity 3 ma સરસ મજાની સ્ટોરી સમજી ગયા છીએ. આજે આપણે એક્ટિવિટી 4 નો અભ્યાસ કરીશું. અહીંયા 3 દિવસ પછી મોટુ તેના મિત્ર છોટુની મુલાકાતે જાય છે. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચવાના છે અને એમાં જે પણ અંડરલાઇન ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપી છે એટલે કે ખૂટતા શબ્દો મૂકી અને આપણે આખી સ્ટોરી રીડ કરી કમ્પ્લીટ કરવાની છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, વાક્યો જે છે એમાં ખૂટતા શબ્દો ઉમેરીને આપણે આખી સ્ટોરીને સમજીશું. એક્ટિવિટી 4, અહીંયા કૌંસમાં તમને કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. એ શબ્દોનો ઉપયોગ કરી નીચેના વાક્યોમાં આપણે ખૂટતા શબ્દો લખવાના છે. તો સમજીશું આપણે એક્ટિવિટી 4. આફ્ટર 3 ડેઝ, 3 દિવસ પછી મોટુ વેન્ટ ટુ છોટુઝ હાઉસ. 3 દિવસ પછી મોટુ છોટુના ઘરે ગયો. હી કોલ, હે છોટુ કમ આઉટ. તેણે છોટુને બોલાવ્યો, છોટુ બહાર આવ. છોટુ વોઝ નોટ એટ હોમ, છોટુ ઘરે ન હતો. છોટી હિઝ વાઇફ કેમ આઉટ, તેની પત્ની છોટી બહાર આવી. શી શેડ, તે બોલી, વેલકમ મિસ્ટર મોટુ, મિસ્ટર મોટુ તમારું સ્વાગત છે. શી ઓફર્ડ મોટુ અ ફ્રૂટ ડીશ, તેણે મોટુને ફ્રૂટની ડીશ ઓફર કરી. મોટુ રિપ્લાયડ, મોટુએ જવાબ આપ્યો, નો થેન્ક્સ, ના આભાર. આઈ એમ ઇન હરી, હું ઉતાવળમાં છું. વેર ઇઝ છોટુ, છોટુ ક્યાં છે. છોટી આન્સર્ડ, છોટીએ જવાબ આપ્યો, હી ઇઝ એટ વર્ક, તે કામે ગયા છે. મોટુ સેડ ઓકે, મોટુએ કહ્યું ઓકે. પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ, મહેરબાની કરી તેને આ ટાઈ આપી દેજો. ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ, આ તેના માટે ભેટ છે. મોટુ રિટર્ન ટુ હિઝ હાઉસ, મોટુ તેના ઘરે પાછો આવ્યો. છોટુ રીચ હોમ લેટ, છોટુ ઘરે મોડો આવ્યો. છોટી સો હિમ ધ ગિફ્ટ, છોટીએ તેને ભેટ બતાવી. હી લાઇક્ડ ઇટ વેરી મચ, તેને તે ખૂબ ગમી. હી સેન્ટ એન SMS, થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, અને તેણે એક મેસેજ SMS સેન્ડ કર્યું, આભાર કામળા માટે. એટલે મોટુએ છોટુને જે ટાઈ ગિફ્ટ કરી એ ટાઈ એટલી મોટી હતી છોટુના પ્રમાણે કે એના માટે એ કામળો બની રહ્યો. એટલા માટે જ્યારે છોટુ એને SMS કરે છે તો એ કહે છે કે બ્લેન્કેટ માટે તારો આભાર. તો તમે જોશો કે અહીંયા જે ખૂટતા શબ્દો છે એ આપણે એડ કર્યા, એના પછી આખી સ્ટોરી આપણે કમ્પ્લીટલી સમજી શક્યા. તો તમારે બધાએ પણ આ વિડીયોના આધારે આ સ્ટોરી સમજવાની રહેશે. નેક્સ્ટ તમારે આ જે પણ શબ્દો ખૂટે છે એ તમારી ઇંગ્લિશની ટેક્સ્ટબુકની અંદર લખવાનું
રહેશે અને એક્ટિવિટી કમ્પ્લીટ કરવાની રહેશે. નેક્સ્ટ એપિસોડમાં આપણે એક્ટિવિટી 5 વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.